વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું અમદાવાદમાં શાહીબાગ વોર્ડ ખાતે માધુપુરા વિસ્તારમાં આગમન થયું હતું, ત્યારે શાહીબાગ વોર્ડના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિભાબેન જૈન તેમજ તમામ સ્થાનિક કોર્પોરેટર દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમોમાં વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના સહિતની યોજનાના 10 જેટલા લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. એના કારણે આ રથ દ્વારા આજે દરેક સ્ટોલ લાગવાના છે, એ સ્ટોલ દ્વારા દરેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળશે. કોઈ વચેટિયા વગર ડાયરેક્ટ આ યોજનાઓના લાભ મળશે માટે હું નરેન્દ્રભાઈ મોદીને અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું. મુજે માતૃ વંદના યોજના કા પ્રધાનમંત્રી માતૃવંદ યોજના કા લાભ મિલા હૈ 5,000 રૂપે, જિસકે લિયે મેં નરેન્દ્ર મોદીજી કી બહોત બહોત આભાર હું. મારું નામ અસુમતી રણજીતભાઈ પ્રજાપતિ છે. હું GCS હોસ્પિટલમાં ગઈ હતી દવાના ઈલાજ માટે. ત્યાંથી મને ખબર પડી કે મને TBની અસર છે, તો અહીંયા મારી ટ્રીટમેન્ટ સારી થઈ, ફ્રીમાં દવાનો સહાય મળી છે અને બધું સારી રીતે દર મહિને ઈલાજ થાય છે, રિપોર્ટો થાય છે મારા, અને ટાઈમસર ફોન કરે છે, એ લોકો બોલાવે છે અમને, લોકોને કીટ આપે છે દર મહિને 500 રૂપિયાની સહાય પણ મળે છે અને સારી રીતે થાય છે. તો હું નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.